નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચેતન પટેલ આપનું સ્વાગત કરું છું અને આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 10 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટેની ચોકડી ગુણાકારની રીત. જુઓ વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે આદેશની રીત પછી લોપની રીત આ બંને રીતો જોઈ, હવે આગળ ચોકડી ગુણાકારની રીત છે. તો ચોકડી ગુણાકારની રીતમાં સૌ પ્રથમ પહેલું સોપાન અથવા પ્રથમ સોપાન એટલે પ્રમાણિક સ્વરૂપ. હવે પ્રમાણિક સ્વરૂપમાં આપણે કેવી રીતે ગોઠવવાનું, તો ડાબી બાજુએ ત્રણેય પદ રાખીશું, એટલે ચલવાળા બંને પદ અને એક અચળ પદ, ત્રણેય પદ ડાબી બાજુ અને જમણી બાજુ ઝીરો હોવો જોઈએ. એટલે પ્રમાણિક સ્વરૂપમાં એ વન એક્સ પ્લસ બી વન વાય પ્લસ સી વન બરાબર ઝીરો, એ રીતે પહેલું સમીકરણ. અને એ ટુ એક્સ પ્લસ બી ટુ વાય પ્લસ સી ટુ બરાબર ઝીરો, તો આ રીતે બીજું સમીકરણ. તો આ રીતે આપણે પ્રમાણિક સ્વરૂપમાં સૌ પ્રથમ આપેલા સમીકરણો, જો કદાચ પ્રમાણિક સ્વરૂપમાં ન હોય તો એને ગોઠવીશું. એટલે ડાબી બાજુ ત્રણ પદ અને જમણી બાજુ ઝીરો. બીજું સોપાન નંબર 2, વ્યાપક સ્વરૂપ. હવે વ્યાપક સ્વરૂપ એટલે શું, તો ઉપરના જે બે સમીકરણ હોય એમાંથી પહેલા સમીકરણના એક્સનો સહગુણક જે છે એને એ વન તરીકે, પહેલા સમીકરણના વાયના સહગુણકને બી વન તરીકે અને પહેલા સમીકરણના અચળ પદને સી વન તરીકે લખવા. એ જ રીતે બીજા સમીકરણના એક્સના સહગુણકને એ ટુ તરીકે, બીજા સમીકરણના વાયના સહગુણકને બી ટુ તરીકે અને બીજા સમીકરણના અચળ પદને સી ટુ તરીકે લખવા, જેને વ્યાપક સ્વરૂપ કહીશું. એટલે એ વન બરાબર ખાલી જગ્યા, બી વન બરાબર ખાલી જગ્યા અને સી વન બરાબર ખાલી જગ્યા. એટલે એ વન બી વન અને સી વનની જે કિંમતો હોય તે આપણે અહીંયા લખીશું. એ જ રીતે એ ટુ બરાબર ખાલી જગ્યા, બી ટુ બરાબર ખાલી જગ્યા અને સી ટુ બરાબર ખાલી જગ્યા. એટલે એ ટુ બી ટુ અને સી ટુની જે કિંમતો હોય તે લખીશું. ત્યારબાદ ત્રીજું સોપાન, તો એમાં ત્રીજા સોપાનમાં છે સહગુણકોની ગોઠવણી. સગુણી ગોઠવણી મતલબ સહગુણકોની ગોઠવણી. હવે એમાં આપણે કેવી રીતે લખીશું, તો સૌ પ્રથમ એક્સ પછી છેદમાં, આ લીટી કરી છે એને આપણે છેદમાં સમજીશું, બરાબર વાય પછી છેદમાં બરાબર એક છેદમાં. એટલે આ રીતે લખવાનું, એક્સ છેદમાં બરાબર વાય છેદમાં બરાબર એક છેદમાં. હવે એક્સના છેદમાં જે લખવાનું છે એટલે પહેલી હરોળ, તો પહેલી હરોળ માટે શું કરીશું, તો અહીંયા એ વન અને એ ટુ સિવાયના જે સહગુણકો છે એટલે બી વન સી વન અને બી ટુ સી ટુ તે લખીશું. એટલે પહેલી હરોળમાં આપણે લખતા હોઈએ તો અહીંયા પહેલી લાઇનના સહગુણકો લખવાના નથી, તો બીજી અને ત્રીજી લાઇનના સહગુણકો લખીશું, એટલે બી વન સી વન અને બી ટુ સી ટુ. પછી એ રીતે વાય એટલે બીજી હરોળમાં લખવું હોય તો અહીંયા બીજી હરોળના સહગુણકો લખવાના નથી, એટલે ત્રીજી અને પહેલીના લખીશું. તો વાયના છેદમાં સી વન એ વન, આ સી વન એ વન અને બીજું સી ટુ એ ટુ, તો સી ટુ એ ટુ બરાબર. છેલ્લે છેલ્લી હરોળ માટે એકના છેદમાં, તો એક છેદમાં એટલે છેલ્લી લાઇનના સહગુણકો લખવાના નથી, તો પહેલી અને બીજી લાઇનના સહગુણકો લખીશું. તો એક છેદમાં એ વન બી વન અને એ ટુ બી ટુ, એ વન બી વન એ ટુ બી ટુ, તો આ રીતે સહગુણકોની ગોઠવણી કરીશું. ત્યારબાદ સોપાન નંબર 4, તો એમાં ચોકડી ગુણાકાર કરવાનો છે. તો ચોકડી ગુણાકાર કરવા માટે પહેલાં એક્સ પછી છેદમાં. હવે ચોકડી ગુણાકાર કેવી રીતે કરીશું, તો સૌ પ્રથમ આ બંનેનો ગુણાકાર કરીશું, બી વન અને સી વન, તો કૌંસમાં લખ્યું છે બી વન અને સી વન. પછી માઇનસ, હવે આ માઇનસ ચિહ્ન જે છે એ રીતમાં જ આવે છે, ચોકડી ગુણાકારની રીતમાં અહીંયા માઇનસ ચિહ્ન આવશે. ત્યારબાદ આ બંનેનો ગુણાકાર બી ટુ સી વન, એટલે સૌ પ્રથમ બી વન સી ટુ પછી માઇનસ બી ટુ સી વન, પછી આ બરાબરના બરાબર. એ જ રીતે વાયના છેદમાં, તો આ બંનેનો ગુણાકાર કરીશું, સી વન એ ટુ, તો સી વન એ ટુ પછી માઇનસ જે રીતમાં આવે છે. ત્યારબાદ સી ટુ એ વન, તો સી ટુ એ વન બરાબર એક છેદમાં. હવે આ બંનેનો ગુણાકાર કરીશું, એ વન બી ટુ, તો એ વન બી ટુ પછી માઇનસ એ ટુ બી વન, તો એ ટુ બી વન, તો આ રીતે આપણે ચોકડી ગુણાકાર કરીશું. ત્યારબાદ પાંચમા સોપાનમાં એનું સાદું રૂપ આપીશું, તો આ એક્સ છેદમાં, હવે આ એક્સનો એક્સ લખી દીધો, હવે છેદમાં મેં પી લખ્યો છે, તો પીનો અર્થ આપણે એવો સમજીશું કે આ બંનેનું સાદું રૂપ અને આ બંનેનું સાદું રૂપ, એની બાદબાકી થઈને જે જવાબ મળે એને આપણે પી કહીશું. એટલે બી વન સી ટુ માઇનસ બી ટુ સી વનનું સાદું રૂપ જે આવે એને પી કહીશું. દાખલા તરીકે જો બી વન બરાબર 3 હોય અને અહીંયા 4 હોય, એ રીતે માની લો કે બી ટુ બરાબર 2 હોય અને સી વન 5 હોય, તો 3 ગુણ્યા 4 એટલે 12 થાય,
અને 2 ગુણ્યા 5 એટલે 10 થાય તો 12 માઈનસ 10 તો 12 માંથી 10 બાદ થાય એટલે 2 વધે એટલે p બરાબર 2 છે એવું આપણે સમજીશું તો આ રીતે સાદુરૂપ આપીને લખીશું તો x ના છેદમાં જે p છે p નો અર્થ b1c2 b2c1 છે બરાબર y છેદમાં q તો q નો અર્થ c1a2 c2a1 c1a2 c2a1 ની બાદબાકી થઈને જે આવે એને આપણે q કહીશું બરાબર 1 છેદમાં r લખ્યું છે તો r નો અર્થ a1 b2 a2 b1 આ બંનેની બાદબાકી થઈને જે મળે એને આપણે r કહીશું તો પાંચમા સ્ટેપમાં આપણે x છેદમાં p બરાબર y છેદમાં q બરાબર 1 છેદમાં r મળશે તો આ રીતે આ ત્રણેય એકબીજાના ઇક્વલ છે મતલબ બરાબર છે તો પહેલું બરાબર ત્રીજું થાય અને બીજું બરાબર પણ ત્રીજું થાય માટે x છેદમાં p બરાબર 1 છેદમાં r લખ્યો એ જ રીતે y છેદમાં q બરાબર પણ 1 છેદમાં r લખીશું હવે ક્રોસ ગુણાકાર કરીએ તો x ના છેદમાં જે p છે એ 1 સાથે ગુણાકારમાં જશે તો x બરાબર p છેદમાં r થશે જે સ્ટેપ આપણે અહીંયા લખ્યું છે એ જ રીતે y છેદમાં q બરાબર 1 છેદમાં r છે તો q 1 સાથે ગુણાકારમાં જશે તો y બરાબર q છેદમાં r થશે તો આ રીતે આપણે x અને y ની કિંમતો શોધીશું અને છેલ્લે ઉકેલ લખીશું ઉકેલ કૌંસમાં x y બરાબર ખાલી જગ્યા તો અહીંયા પહેલા x ની કિંમત અને ત્યારબાદ y ની કિંમત લખીશું જો વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણ 14 છે જેનો આપણે ચોકડી ગુણાકારની રીતે ઉકેલ શોધીશું જો બેંગ્લોરથી મલ્લેશ્વરમની 2 ટિકિટ અને યશવંતપુરની 3 ટિકિટ ખરીદીએ તો 46 રૂપિયા થાય છે એટલે માની લો કે બેંગ્લોરના બસ સ્ટેન્ડેથી તમે મલ્લેશ્વરમની 2 ટિકિટો લો અને યશવંતપુરની 3 ટિકિટો ખરીદો તો તમારે ત્યાં 46 રૂપિયા ચૂકવવા પડે છે હવે એની જગ્યાએ જો બેંગ્લોરથી મલ્લેશ્વરમની 3 ટિકિટો અને યશવંતપુરની 5 ટિકિટો લઈએ તો આપણે 74 રૂપિયા ચૂકવવા પડે છે તો બેંગ્લોરથી મલ્લેશ્વરમની અને યશવંતપુરની એક એક ટિકિટની કિંમત આપણે શોધવાની છે બેંગ્લોરથી મલ્લેશ્વરમની એક ટિકિટની કિંમત અને બેંગ્લોરથી યશવંતપુરની એક એક ટિકિટની કિંમત આપણે શોધવાની છે તો ધારો કે બેંગ્લોરથી મલ્લેશ્વરમની એક ટિકિટની કિંમત x રૂપિયા અને બેંગ્લોરથી યશવંતપુરની એક ટિકિટની કિંમત y રૂપિયા છે બેંગ્લોરથી મલ્લેશ્વરમની એક ટિકિટની કિંમત x રૂપિયા ધારી અને બેંગ્લોરથી યશવંતપુરની એક ટિકિટની કિંમત y રૂપિયા ધારી છે હવે પહેલું જે વાક્ય છે એના પર આપણે એક સમીકરણ બનાવીશું તો બેંગ્લોરથી મલ્લેશ્વરમની 2 ટિકિટ અને યશવંતપુરની 3 ટિકિટ ખરીદીએ તો 46 રૂપિયા થાય છે હવે જો બેંગ્લોરથી મલ્લેશ્વરમની એક ટિકિટની કિંમત x રૂપિયા છે અને આપણે 2 ટિકિટ લઈએ તો 2x રૂપિયા થશે એ જ રીતે બેંગ્લોરથી યશવંતપુરની એક ટિકિટની કિંમત y રૂપિયા છે જો આપણે 3 ટિકિટ લઈશું તો 3y રૂપિયા થશે અને કુલ 46 રૂપિયા ચૂકવવા પડે છે એટલે 2x વત્તા 3y બરાબર 46 થશે તો બેંગ્લોરથી મલ્લેશ્વરમની 2 ટિકિટ અને યશવંતપુરની 3 ટિકિટ ના 46 રૂપિયા થાય માટે 2x પ્લસ 3y બરાબર 46 હવે આ પહેલું સમીકરણ બન્યું એ જ રીતે બીજું સમીકરણ બેંગ્લોરથી મલ્લેશ્વરમની 3 ટિકિટ અને યશવંતપુરની 5 ટિકિટ ખરીદીએ તો 74 રૂપિયા થાય છે તો બેંગ્લોરથી મલ્લેશ્વરમની 3 ટિકિટ અને યશવંતપુરની 5 ટિકિટ
ના 74 રૂપિયા થાય, માટે 3x. એ જ રીતે બેંગ્લોરથી યશવંતપુરની એક ટિકિટના 8 રૂપિયા છે અને તમે 5 ટિકિટ ખરીદો તો 5 8 રૂપિયા થાય અને કુલ 74 રૂપિયા ચૂકવવા પડે છે. એટલે 3x + 5y = 74. તો આ સમીકરણ નંબર 2 બનશે. હવે જો આપણે આ રીતે બે સમીકરણ બનાવ્યા, આ બંને સમીકરણને સૌપ્રથમ આપણે ચોકડી ગુણાકારની રીત માટે પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવીશું. તો એના પ્રમાણિત સ્વરૂપમાં લખીએ તો પહેલા તો આ 46 જે છે એ જમણી બાજુએ છે અને ડાબી બાજુ લઈશું, એટલે 2x + 3y - 46 = 0 થશે. તો 2x + 3y - 46 = 0. તો આ પહેલું સમીકરણ, એમાં 46 જમણી બાજુ પ્લસ હતા, ડાબી બાજુ લઈશું એટલે માઇનસ થશે. એ જ રીતે 74 ને ડાબી બાજુ લઈશું તો માઇનસ થશે. તો 3x + 5y - 74 = 0. તો આ સમીકરણ નંબર 2 થયું. હવે આ રીતે આપણે પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવ્યું. પ્રમાણિત સ્વરૂપ પછી બીજો મુદ્દો અથવા બીજું સોપાન વ્યાપક સ્વરૂપ છે. તો વ્યાપક સ્વરૂપમાં A1 B1 C1 અને A2 B2 C2ની કિંમતો નક્કી કરીશું. તો અહીંયા લખીશું કે A1 એટલે પહેલા સમીકરણનો x નો સહગુણક 2, B1 પહેલા સમીકરણનો y નો સહગુણક 3, અને C1 પહેલા સમીકરણનું અચળ પદ એટલે માઇનસ 46. એ જ રીતે A2 = 3 બીજા સમીકરણનો x નો સહગુણક, B2 = 5 બીજા સમીકરણનો y નો સહગુણક, અને C2 = માઇનસ 74 બીજા સમીકરણનું અચળ પદ. તો A1 B1 C1 A2 B2 C2ની કિંમતો નક્કી કરી. ત્યારબાદ સહગુણકોની ગોઠવણી, એટલે સહગુણકોની ગોઠવણી માટે લખીશું x છેદમાં = y છેદમાં = 1 છેદમાં. હવે x ના છેદમાં એટલે પહેલી હરોળમાં લખવું હોય તો આ પહેલી લાઇનની કિંમતો લખવાની નથી, એટલે બીજીની ત્રીજીની કિંમતો લખીશું. તો 3 અને ઓછા 46, એ જ રીતે 5 અને ઓછા 74. હવે બીજી લાઇન માટે લખવું હોય તો ત્રીજી અને પહેલી લાઇનની કિંમતો લખીશું. તો માઇનસ 46 અને 2, એ જ રીતે માઇનસ 74 અને 3. અને છેલ્લી હરોળ માટે લખવું હોય તો પહેલી અને બીજીની કિંમતો લખીશું, 2 અને 3, એ જ રીતે 3 અને 5. તો આ થઈ સહગુણકોની ગોઠવણી. હવે આગળનું સોપાન છે ચોકડી ગુણાકાર. તો x છેદમાં, હવે જુઓ આ બંને ગુણાકારમાં મૂકીશું એટલે કૌંસમાં 3 અને બીજા કૌંસમાં માઇનસ 74, પછી માઇનસ, રીતમાં જે ચિહ્ન આવતું હતું માઇનસ 1, અને આ બંનેનો ગુણાકાર તો 5 અને માઇનસ 46 બરાબર એ રીતે y છેદમાં. તો આ બંનેનો ગુણાકાર માઇનસ 46 અને 3, માઇનસ 46 અને 3, પછી માઇનસ જે રીતમાં આવે છે માઇનસ 74 અને 2, તો માઇનસ 74 અને બીજા કૌંસમાં 2 બરાબર 1 છેદમાં. હવે આ બંનેનો ગુણાકાર કૌંસમાં 2 બીજા કૌંસમાં 5 માઇનસ આ બંનેનો ગુણાકાર 3 બીજા કૌંસમાં 3. આ રીતે આપણે ચોકડી ગુણાકાર કર્યો. હવે આનું સાદુરૂપ જુઓ, હવે આનું સાદુરૂપ જોઈશું. તો માટે x છેદમાં, હવે આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો આ પ્લસ 3 છે અને માઇનસ 74 છે, એટલે પ્લસ ઇન્ટુ માઇનસ એટલે માઇનસ થાય, અને 74 ગુણ્યા 3 તો 3 ચોક 12 2 વધી પડી 1, 3 7 21 ને 1 22 એટલે માઇનસ 222 થશે. પછી આ માઇનસ છે અને આ માઇનસ છે, એટલે માઇનસ ઇન્ટુ માઇનસ એટલે પ્લસ થશે. હવે 46 ગુણ્યા 5 કરીશું તો 5 ગુણ્યા 6 એટલે 300 વધી 3, 5 6 20 20 ને 3 23 એટલે અહીંયા 230 આવશે, એટલે પ્લસ 230 બરાબર y છેદમાં. હવે આ બંનેનો ગુણાકાર કરીશું, માઇનસ 46 ગુણ્યા 3 એટલે માઇનસ ઇન્ટુ પ્લસ એટલે માઇનસ, 3 છંગડારો 8 વધી 1, 3 ચોક 12 12 ને 1 13 એટલે માઇનસ 138. પછી આ માઇનસ ઇન્ટુ આ માઇનસ એટલે પ્લસ, 74 ગુણ્યા 2 કરીશું
તો 2 ચોક 8 અને 7 2 14 એટલે 74 ગુણ્યા 2 એટલે 148 એ બરાબર 1 છેદમાં એમાં 2 ગુણ્યા 5 એટલે 10 માઈનસ 3 ગુણ્યા 3 એટલે 9 હવે આનું ફાઇનલ સાદું રૂપ આપીશું તો x છેદમાં હવે જો માઈનસ 222 અને પ્લસ 230 એટલે 230 માંથી 222 બાદ થશે એટલે 8 વધશે એટલે એવું સમજીશું કે p બરાબર 8 મળે આ રીત પ્રમાણે જોઈએ તો p બરાબર 8 બરાબર y છેદમાં હવે માઈનસ 138 પ્લસ 148 તો 148 થી 138 બાદ કરીશું તો અહીંયા 10 મળશે એટલે q બરાબર 10 મળે બરાબર 1 છેદમાં હવે 10 માંથી 9 બાદ કરીશું તો અહીંયા 1 મળશે એટલે આ x છેદમાં p બરાબર y છેદમાં q બરાબર 1 છેદમાં r મળે માટે x છેદમાં 8 બરાબર 1 છેદમાં 1 એટલે આના બરાબર પણ આ થાય એ જ રીતે y છેદમાં 10 બરાબર 1 છેદમાં 1 માટે x બરાબર 8 ગુણ્યા 1 ક્રોસ ગુણાકાર કરીશું તો 8 એકા 8 હવે x બરાબર 8 આયા એ બેંગ્લોર થી મલ્લેશ્વરમની એક ટિકિટની કિંમત મળી બેંગ્લોર થી 8 રૂપિયા બેંગ્લોર થી મલ્લેશ્વરમની એક ટિકિટની કિંમત એ જ રીતે y બરાબર 10 ગુણ્યા 1 થશે 10 રૂપિયા બેંગ્લોર થી યશવંતપુરની એક ટિકિટની કિંમત છેલ્લે તમારો ઉકેલ લખો હોય તો ઉકેલ કૌંસમાં xy બરાબર 8 અને 10 ઉકેલ xy બરાબર અહીંયા 8 x બરાબર 8 અને y બરાબર 10 જુઓ ઉદાહરણ નંબર 15 p ની કઈ કિંમત માટે આપેલા સમીકરણ યુગ્મોને અનન્ય એટલે એક અને માત્ર એક જ અથવા એક જ ઉકેલ મળે હવે અહીંયા આપણને બે સમીકરણ યુગ્મ આપેલા છે 4x py + 8 બરાબર 0 તો આ પહેલું સમીકરણ છે અને 2x + 2y + 2 બરાબર 0 આ બીજું સમીકરણ છે હવે અહીંયા p ની કઈ કિંમત માટે સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ મળે એવું પૂછ્યું છે તો અનન્ય ઉકેલ માટે a1 છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 છેદમાં b2 થવું જોઈએ જો a1 છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 છેદમાં b2 હોય તો સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ મળે તો એના માટે આપણે a1 a2 b1 b2 ની કિંમતો નક્કી કરવી પડશે તો સૌપ્રથમ a1 બરાબર પહેલા સમીકરણના x નો સહગુણક 4 અને b1 બરાબર y નો સહગુણક પહેલા સમીકરણનો y નો સહગુણક છે p અને C1 બરાબર પહેલા સમીકરણનો અચળ પદ 8 છે એ જ રીતે A2 એટલે બીજા સમીકરણનો x નો સહગુણક 2 છે એ જ રીતે B2 બીજા સમીકરણનો y નો સહગુણક એ પણ 2 છે અને C2 બીજા સમીકરણનો અચળ પદ એ પણ 2 છે હવે અહીંયા લખીશું કે આપેલ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ હોય તો a1 છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 છેદમાં b2 માટે હવે a1 છેદમાં a2 એટલે a1 ને a2 ની કિંમતો લખીશું તો 4 છેદમાં 2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 b1 ને b2 ની કિંમત લખીશું b1 ની જગ્યાએ p છેદમાં b2 ની જગ્યાએ 2 હવે ક્રોસ ગુણાકાર કરીએ તો આ 2 છે એ 4 જોડે ગુણાકારમાં આવશે તો 4 ગુણ્યા 2 છેદમાં 2 ઇઝ નોટ ઇક્વલ ટુ p હવે આ 2 કેન્સલ કરીશું તો 4 ઇઝ નોટ ઇક્વલ ટુ p હવે આનો અર્થ એ થયો કે જો p ની કિંમત 4 ન હોય 4 ઇઝ નોટ ઇક્વલ ટુ p એટલે p ની કિંમત 4 સિવાયની કોઈ પણ હોય તો સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ મળે એટલે કે p ઇઝ નોટ ઇક્વલ ટુ 4 માટે 4 સિવાયની p ની કોઈ પણ કિંમત માટે સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ મળે
જુઓ એક્ઝામ્પલ નંબર 16, કે ની કઈ કિંમત માટે આપેલા સમીકરણ યુગ્મોને અનંત ઉકેલો મળે. હવે આપણને બે સમીકરણ આપ્યા છે, kx + 3y - કૌંસમાં k - 3 = 0 અને બીજું 12x + ky - k = 0. હવે આ બંને સમીકરણોમાં આપણે a1 b1 c1 અને a2 b2 c2 ની કિંમતો નક્કી કરીશું. હવે આ સમીકરણને અનંત ઉકેલો મળે છે એટલે a1/a2 b1/b2 c1/c2 થવું જોઈએ. જો a1/a2 b1/b2 c1/c2 હોય તો સમીકરણ યુગ્મને અનંત ઉકેલો મળશે. તો સૌપ્રથમ a1 બરાબર k, પહેલા સમીકરણનો x નો સહગુણક, b1 બરાબર 3, પહેલા સમીકરણનો y નો સહગુણક, અને c1 બરાબર પહેલા સમીકરણનું અચળ પદ એટલે માઇનસ કૌંસમાં k માઇનસ 3. એ જ રીતે a2 બરાબર 12, પહેલા સમીકરણ બીજા સમીકરણનો x નો સહગુણક, b2 બરાબર k બીજા સમીકરણનો y નો સહગુણક, અને c2 બરાબર માઇનસ k તો બીજા સમીકરણનું અચળ પદ છે. હવે આપેલ સમીકરણ યુગ્મને અનંત ઉકેલ હોય, અનંત ઉકેલ હોય તો a1/a2 b1/b2 c1/c2 માટે હવે a1/a2 એટલે a1ની જગ્યાએ k મૂકીશું, a2ની જગ્યાએ 12, એટલે k/12 બરાબર b1ની જગ્યાએ 3/b2ની જગ્યાએ k બરાબર c1, તો c1ની જગ્યાએ માઇનસ કૌંસમાં k માઇનસ 3/c2ની જગ્યાએ માઇનસ k. હવે જુઓ છેલ્લા સ્ટેપમાં અંશ અને છેદ બંનેમાં માઇનસ છે એટલે બંનેમાંથી આપણે માઇનસ દૂર કરીશું એટલે પ્લસ કરી દઈશું, તો k/12 બરાબર 3/k બરાબર k-3/k. હવે પહેલાં k/12 બરાબર 3/k લઈએ એટલે પહેલું અને બીજું બંનેની સરખામણી કરીએ, તો k/12 બરાબર 3/k. હવે ક્રોસ ગુણાકાર કરીએ તો k×k એટલે k×k એટલે k² થાય અને 12×3 એટલે 36 થશે. તો માટે k² બરાબર 12×3 માટે k² બરાબર 36. k² બરાબર 36 આવે તો એનું વર્ગમૂળ લઈએ તો k બરાબર પ્લસ વાળા માઇનસ 6 મળશે, માટે k બરાબર પ્લસ વાળા માઇનસ 6 એટલે k ની કિંમત માઇનસ 6 પણ હોઈ શકે અને k ની કિંમત પ્લસ 6 પણ હોઈ શકે, કારણ કે માઇનસ 6 નો વર્ગ કરીશું તો પણ 36 થશે અને પ્લસ 6 નો વર્ગ પણ 36 થશે, માટે k બરાબર માઇનસ 6 અથવા k બરાબર 6 એટલે k ની કિંમત 6 પણ હોઈ શકે અને k ની કિંમત માઇનસ 6 પણ હોઈ શકે. હવે આપણે પહેલું અને બીજું સરખાયું તો હવે બીજું અને ત્રીજું સરખાઈએ, તો 3/k બરાબર k-3/k લઈશું, 3/k બરાબર k-3/k. હવે ક્રોસ ગુણાકાર કરીએ તો આ k છે એ 3 સાથે ગુણાકારમાં આવશે એટલે 3k બરાબર આ k છે k-3 સાથે ગુણાકારમાં છે એટલે k×k એટલે k² માઇનસ 3×k એટલે 3k. હવે આ 3k જે ડાબી બાજુ છે એને આપણે જમણી બાજુ લઈ જઈશું, તો k² માઇનસ 3k અને આ પ્લસ 3k જમણી બાજુ જશે એટલે માઇનસ 3k બરાબર 0, કારણ કે ડાબી બાજુ કશું રહેશે નહીં, માટે k² માઇનસ હવે માઇનસ 3k અને માઇનસ 3k એટલે માઇનસ 6k, આ બંનેનું સાદુરૂપ માઇનસ 6k મળશે બરાબર 0. હવે આમાંથી આપણે k સામાન્ય કાઢીશું તો k કૌંસમાં k માઇનસ 6, k² માંથી k સામાન્ય કાઢ્યો એટલે k ની એક ઘાત અહીંયા બાકી રહેશે માઇનસ 6 બરાબર 0, માટે હવે k કૌંસમાં k માઇનસ 6 બરાબર 0 એનો અર્થ એ થાય કે k બરાબર 0 અથવા k માઇનસ 6 બરાબર 0, તો માટે k બરાબર 0 અથવા k માઇનસ 6 બરાબર 0, માટે k બરાબર 0. હવે અહીંયા k બરાબર 6 થશે અથવા k બરાબર 6, માઇનસ 6 ને જમણી બાજુ લઈશું તો પ્લસ 6 મળશે. આમ k ની આપણને અલગ અલગ 3 કિંમતો મળી, એક માઇનસ 6, બીજી 6 અને ત્રીજી 0.
એટલે k ની કિંમત -6 હોય અથવા 6 હોય અથવા 0 હોય તો આપેલ સમીકરણ યુગ્મને અનંત આપેલ સમીકરણ યુગ્મને અનંત ઉકેલો મળશે જો વિદ્યાર્થી મિત્રો વધુ માહિતી આપણે બીજા વિડિયોમાં મેળવીશું અસ્તુ